नमस्कार विद्यार्थी मित्रों, आप सब तैयारी कर रहा छो धोरण 12 कॉमर्सनी। हवे आ धोरण 12 नो अभ्यासक्रम ए वास्तव में कॉलेज कक्षाना संदर्भ में ज घड़ेलो छे। आम छता पण गुजरात गवर्मेंटे जे पाठ्यपुस्तक तैयार कर्यु छे, बजार में मुकेलू छे, ए पाठ्यपुस्तक उपर आधारित ज प्रश्नपत्र होय छे। तो सौ प्रथम तो पाठ्यपुस्तक तमारे संपूर्ण रीते तैयार करवू जोईए। बीजी हकीकत ए छे कि धोरण 12 परीक्षा अघरी छे एवं घणा बधा लोको कहे छे, बोर्डनी परीक्षा छे, बहु तैयारी करवी पड़शे। वास्तव में डर राखवानी कोई जरूर नथी। आ डर कोणे पैदा कर्यो ए प्रश्न ऊभो थाय छे, परंतु मारे खास कहेवू जोईए कि वालीओए समझवानी जरूर छे कि जे छोकरो धोरण 9 परीक्षा में पास थईने आव्यो छे अने धोरण 10 परीक्षा में पण पास थईने आव्यो छे, तो तेना माटे धोरण 12 परीक्षा एटली बधी अघरी नथी। कोई हाउ ऊभो करवानी जरूर नथी, कोई डर पैदा करवानी जरूर नथी। रूटीन कोर्सनी अंदर तमे अभ्यासक्रम ध्यान में लेशो, अभ्यास करशो तो कोई वांधो नहीं आवे। छोकराओए रात्रे उजागरा करवानी कोई जरूर नथी। रूटीन में तमे जे अभ्यास करो छो, स्कूल में अभ्यास करो छो, घर में अभ्यास करो छो, ए अभ्यासनी साथे साथे तमने गाइडन्सनी जरूर होय तो तमे तमारा गुरुने मळी शको छो, शिक्षकोने मळी शको छो, अने शिक्षको हर हमेश विद्यार्थीओनी कारकिर्दी माटे तैयार ज होय छे। वास्तवमां शिक्षकों पासेथी ज्ञान मेळवो ए वधारे उत्तम छे। आ साथे केटलाक सहायक पुस्तकों पण बजारमां छे, नवनीत प्रकाशनना पुस्तक छे, कुमार प्रकाशनना पुस्तक छे, टेस्ट पेपरो बजारमां मळता होय छे। आ बधुं एटला माटे छे कि आ बधुं पाछला वर्षना परीक्षाना प्रश्नपत्रोने ध्यानमां राखीने तैयार થયેલું હોય છે, જેથી તમને એનો મહાવરો મળી રહે। વાસ્તવમાં જેટલા પેપરો તૈયાર કરો, વાંચો, વાંચ્યા પછી એક વખત લખી જાઓ અને લખ્યા પછી તમે જુઓ કે મેં ક્યાં ક્યાં ભૂલો કરી, અને એ પ્રમાણે જો તમે આગળ વધશો તો મારા ખ્યાલથી એક સોલિડ પાયો ઊભો થશે, તમારો જે ગભરાટ છે દૂર થઈ જશે, તમારામાં આત્મવિશ્વાસ પેદા થશે કે વાસ્તવમાં આ પરીક્ષા હવે હું 100% સફળતાથી પૂરી કરી શકીશ, પાસ કરી શકીશ। એટલે મારું તો માનવું એ છે કે 12મા ધોરણની પરીક્ષા એ માટે કોઈ હાઉ રાખવાની જરૂર નથી। શિક્ષકોની ભૂમિકા પણ મહત્ત્વની છે, શિક્ષકોએ પોતાના વિદ્યાર્થીઓને ધ્યાનમાં લેવાના છે, અને વિદ્યાર્થીઓ જ્યાં જ્યાં તકલીફ હોય ત્યાં આગળ કોઈ કોચિંગ કરવા, કોચિંગ લેવાની જરૂર નથી। ઘણા બધા એવા સ્ટુડન્ટ્સ છે કે પોતે ઘર બેઠા તૈયારીઓ કરતા હોય છે અને જ્યાં જરૂર પડે ત્યાં શિક્ષકોનું માર્ગદર્શન લેતા હોય છે, પુસ્તકોમાંથી વાંચન કરતા હોય છે। વાસ્તવમાં આત્મવિશ્વાસ એ બહુ મહત્ત્વની વસ્તુ છે, સેલ્ફ કોન્ફિડન્સ। સેલ્ફ કોન્ફિડન્સ રાખો અને પરીક્ષાની તૈયારી કરો તો ઉત્તમ કામગીરી અને ઉત્તમ પરિણામો આવે એમાં કોઈ જરાય શંકા નથી। એક બીજી હકીકત ખાસ કહેવાની છે કે જ્યારે ધોરણ 12માં તમે પ્રવેશો છો ત્યારે એનો અભ્યાસક્રમ અને એની બ્લુ પ્રિન્ટ, પ્રશ્નપત્રની બ્લુ પ્રિન્ટ સરકારે આપેલી જ છે। એ બ્લુ પ્રિન્ટ પ્રમાણે જ બોર્ડનું પેપર હોવાનું, કોઈ નવી વસ્તુ છે જ નહીં। એટલે કેટલા માર્કના હેતુલક્ષી પ્રશ્નો છે, કેટલા માર્કના નિબંધ પ્રકારના પ્રશ્નો છે, ટૂંકા પ્રશ્નો છે, MCQs છે, આ બધી વસ્તુ તમે એક વખતે ધ્યાનથી જોઈ લો, કયા કયા ચેપ્ટરમાંથી કઈ કઈ વસ્તુ પૂછાશે એ બધી જ વિગતો અંદર એ લોકોએ છાપીને જ આપી છે। તો આમાં તો ખરેખર બહુ સરળ વસ્તુ બની જાય છે। જ્યારે પહેલેથી જ નકશો તૈયાર હોય તો એ નકશા પ્રમાણે તમારે આગળ વધવાનું છે, એટલે આમાં કોઈ અનિશ્ચિતતા નથી, બધું નિશ્ચિત છે। અને છેલ્લા 5 વર્ષના પેપર તમે જોઈ જાઓ તો કેટલાક પ્રશ્નોનું તો પુનરાવર્તન થયેલું છે, કારણ કે બીજું કશું પૂછાય એવી શક્યતાઓ જ નથી હોતી। તો શા માટે આપણે એ દિશામાં તૈયારી ન કરવી? તો પાછલા વર્ષના પેપરો ધ્યાનમાં લો, વાસ્તવમાં તમારા જે કોઈ ટીચર્સ છે એ ટીચર્સના અનુભવનો લાભ લો, ઘેર બેઠા તૈયારી કરો। તમારા માતા પિતાને તમારા માટે જે ઉજાગરા કરવા પડે છે, તમે માતા પિતાને કહો કે પપ્પા મમ્મી તમારે મારા માટે જાગવાની જરૂર નથી, હવે હું મોટો થયો અથવા મોટી થઈ હું જાતે તૈયારી કરી શકું તેમ છું। આવો જ્યારે સેલ્ફ કોન્ફિડન્સ ઊભો થાય ત્યારે 100% સારા પરિણામો આવે તેમાં જરાય શંકા નથી। બીજી હકીકત એ પણ જણાવું છું કે જ્યારે તમે સ્કૂલ અવર્સ તમારા પૂરા થઈ જાય છે, ઘરે આવો છો, ત્યાર પછી સ્કૂલમાં શું શીખવ્યું તે અંગે એક વખતે ચિંતન કરી લો કે આજે જે કંઈ શીખવાડ્યું છે ફરીથી પાછું એ જ વસ્તુ તમે તમારા પુસ્તકમાંથી જોઈ લો, ફરી એનું પુનરાવર્તન એ જ દિવસે કરી લો, એક વખતે વાંચો, લખો, અને ફરી પાછું જે લખાણ કરેલું છે એમાં રહી ગયેલા મુદ્દાઓ શા માટે આપણાથી રહી ગયા અને ફરીથી ન રહી જાય, એટલે મુદ્દાની એક સ્ક્રિપ્ટ બનાવી દો। એ સ્ક્રિપ્ટ ઉપર તમારે જે મુદ્દા છે એ મુદ્દા ઉપર તમે આગળ વધતા જાઓ તો આખો જવાબ જે છે એ સંપૂર્ણ જવાબ તમે તૈયાર કરી શકો અને એની સારી રજૂઆત પણ કરી શકો। રજૂઆત જ્યારે વાત આવે છે ત્યારે મારે ખાસ કહેવું જોઈએ
કે રજૂઆત ટુ ધ પોઈન્ટ હોવી જોઈએ, એક વસ્તુ. બીજી વસ્તુ એ છે કે જ્યારે તમે એની ભાષાનો ઉપયોગ કરો તો ચીલાચાલુ ભાષા નહીં ચાલે. વાણિજ્ય છે તો વાણિજ્યને લગતી ભાષા ચાલશે, અર્થશાસ્ત્ર છે તો અર્થશાસ્ત્રને લગતી ભાષા ચાલશે. રોજબરોજની ભાષામાં તમે તમારા ઉત્તરો રજૂ કરો તો એ ઉત્તરો સાચા હોવા છતાંય કાચા લાગે છે. એસેસમેન્ટ કરનાર વ્યક્તિને ખ્યાલ આવી જાય છે કે અમને જે સંદર્ભમાં રજૂઆત થવી જોઈએ તે સંદર્ભ કરતાં બીજા શબ્દોનો ઉપયોગ કર્યો છે. દાખલા તરીકે તુષ્ટિગુણ, તો તુષ્ટિગુણ એ શબ્દનો ઉપયોગ થવો જ જોઈએ. પછી તમે કહો કે ભાઈ એમાંથી વધુ આનંદ મળે છે, વાસ્તવમાં તુષ્ટિગુણથી આનંદ મળે છે વાત સાચી, પણ એના માટે તો આ શબ્દ છે જ ઓલરેડી, તો એ શબ્દનો ઉપયોગ કરવો જોઈએ. આવી સંચાલનની અંદર પણ આવી ઘણી બધી પરિભાષાઓ છે, તો વિષયની પરિભાષા પણ ધ્યાનમાં લો. જ્યારે તમે બોર્ડની પરીક્ષા આપી રહ્યા છો, પરીક્ષા આપ્યા પછી તમને એમ લાગે કે રિઝલ્ટ બરોબર નથી, તો રિઝલ્ટ બરોબર ના આવ્યું એનું કારણ શું? એના કારણની અંદર તમને તો એવો કોન્ફિડન્સ છે કે મારા તો 70-80% આવવા જ જોઈએ, કેમ ના આવ્યા? તો અત્યારે તો ગવર્મેન્ટે બહુ ફેસિલિટી આપી છે. રાઇટ ટુ ઇન્ફોર્મેશનનો કાયદો છે, તમે તમારું પેપર ખોલાવી શકો છો, પણ તમારામાં કોન્ફિડન્સ હોવો જોઈએ કે આ વસ્તુ મારી સાચી જ છે. કેટલીક વખતે વિદ્યાર્થીઓ ઘરમાં સાચી રજૂઆત નથી કરતા, ઘરે તો એમ જ કહે છે કે આજનું પેપર બહુ સારું ગયું. વાસ્તવમાં શું સારું ગયું ખરાબ ગયું એ વ્યક્તિને ખબર છે, પરંતુ પપ્પા મમ્મી વર્ષે એ ગણતરીએ એ કદાચ ખોટી રજૂઆત કરતા હોય છે. આવું પણ ન બનવું જોઈએ. વાસ્તવમાં તમે શ્રદ્ધાથી વિશ્વાસથી કામ કરો તો મને લાગે છે ત્યાં સુધી બોર્ડની પરીક્ષામાં કોઈ પ્રશ્ન ઊભો થવાનો નથી. તો આ અંગે વધારે ખાસ મારે કંઈ જણાવવું નથી, આટલી વસ્તુ પૂરતી છે. ખાસ તૈયારી કરો, ચિંતન કરે સર્જક બની શકે, વરસી શકે જે વાદળો એ જ ઠંડક બની શકે, આપી શકે જે ભોગ એ જ સેવા કરી શકે, અને જાતને બાળી શકે એ જ દીપક બની શકે. તમે સૌ દીપક બનો, તમારો સ્કૂલનું નામ, તમારા કુટુંબનું નામ, તમારું પોતાનું નામ અને તમારા દેશને રાજ્યનું નામ ઉજ્જવળ બનાવો. એ જ અભ્યર્થના. નમસ્કાર.